આપણે ધોરણ ત્રણનું ચિત્રકલા. આપણે ગયા શનિવારના દિવસે આપણે ધોરણ ત્રણમાં બેઝિક ચિત્ર જોયું હતું. આજે આપણે ચિત્ર પોથીમાં જોઈશું. તો તમે બધાએ આવી ચિત્રકલા લીધી છે. આપણે સ્કૂલે આવતા ને ત્યારે દર શનિવારના દિવસે, જ્યારે તમે પહેલાં ધોરણમાં હતા ત્યારે આપણે પ્રવૃત્તિ કરતા ને શનિવારના દિવસે, કાંક નવી ને નવી આપણે પ્રવૃત્તિ કરતા હતા. ચિત્ર દોરીએ, રક્ષાબંધન હોય તો એની રાખડી બનાવીએ છીએ, એવી અલગ અલગ પ્રવૃત્તિ આપણે કરતા હતા. બેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ છીએ, પછી રંગપૂર્ણી કરતા, કલર કામ કરતા, એવું સરસ રીતે આપણે કામ કરતા. પછી કેલિગ્રાફી પણ આપણે કરાવતા, નિબંધ સ્પર્ધા જેવું આપણે બોલતા, વગુપ એવી રીતના. તો આપણે કેતન ચિત્રકલા એટલે કે આજે આપણે ચિત્રકલા કરીશું. તો કે એની અંદર જુઓ તમે બધા, તો કે ચિત્રકલાની અંદર સરસ રીતે આપણે ચિત્ર દોરવાના હોય છે. તો કે તમને બધાને આડી રેખા આવડે છે, ઊભી રેખા આવડે છે, પછી કેલિગ્રાફી રેખાઓ બનાવવામાં આવશે, આકારો અને ભાતચિત્ર બનાવવામાં આવશે, પછી રંગ પૂરવાના આવશે. આપણે એની અંદર ઊભી રેખા, આડી રેખા, ત્રાસી રેખા, તૂટક રેખા, ગુંડક રેખા અને જાડી પાતળી રેખાઓનો આપણે ઉપયોગ કરીશું. જો હવે તમે બધા તમારી ચિત્રકલા છે એમાં ચિત્ર આગળ આગળ કરવાના છે નહીં, હું જે પ્રમાણે કરાવું એ જ પ્રમાણે તમારે બધાએ મારી સાથે સાથે કરવાનું છે. કોઈ આગળ ચિત્ર કરવાના રહેશે નહીં. હવે જો આપણને આ ચિત્રનું પહેલું પેજ છે, હેતુઓ, બાળકોમાં રેખા કૌશલ્ય અને સાયા પ્રકાશ કૌશલ્યનો વિકાસ થાય અને બાળકો વસ્તુ કે આકારના સર્જનમાં પ્રમાણ માપનું મહત્વ શીખે. તો આપણું ચિત્રનું નામ શું છે? તો કે વસ્તુ ચિત્ર એટલે કે પદાર્થ ચિત્ર. યથાર્થ દર્શન, રેખાંકન, આકારો અને છાયા પ્રકાશ. કે આપણે સરસ રીતે પદાર્થ ચિત્રો આપણે જોયું હતું. ગયા વખતે આપણે દોર્યું હતું પદાર્થ ચિત્ર, એક સરસ મજાની ડોલ અને માટલું દોર્યું હતું. તો આજે આપણે રેખાંકન અને આકારોની સમજ જોઈએ. તો કે રેખાંકન અને આકારો દ્વારા આપણે સરસ રીતે સમજ આપણે જોઈએ, સાથે સાથે આપણે પણ દોરતા જશું. જુઓ પહેલાં કઈ રીતના લીટી કરી છે? તો કે આવી રીતના આમ કરેલું છે. એક સરખી આપણે લીટી કરવાની છે, બરાબર? તો કે આવી રીતના આમ લીટી કરેલી છે, તમને દેખાશે આ રીતના આમ કરેલું છે. પછી જો તો કે આવી રીતના આમ કરેલું છે. પછી સે ત્રાસી કરવામાં આવતી જાય છે. સે ત્રાસી લીટી તમે જોઈ શકો છો, ઉપરના ભાગમાં પોળું અને નીચેના ભાગમાં સે સાંકડું થતું જાય છે. આવી રીતના લીટી કરેલી છે, તમે જોઈ શકો છો ને રેખાઓને. પછી કઈ રીતના કરેલું છે? તો કે આવી રીતના જો સીધી, એકદમ સીધી લીટી કરેલી છે. જોઈ શક્યા તમે? તો કે આ રીતના, બરાબર? તમારે પણ આ રીતના દોરવાનું છે રફ નોટની અંદર. પછી જુઓ તો કે આપણને ઘરનો દરવાજો આપણે શું બનાવવું છે? તો કે ઘરનો દરવાજો સી આપણે બનાવવાનો છે. તો પહેલાં આપણે આ રીતના આમ લીટી કરી હતી ને, આવી રીતના આમ કરી રાખવું, આમ કરી આમ કરી દેવાનું. પછી એને આવી રીતના આપણને આપણે ગ્રેફ શીખી ગયા હતા બધા, શીખ્યા હતા તમે બધા પણ મારી સાથે સાથે ને, હમણાં જોયું હતું આપણને પણ લીટી કરતા. પછી એને આવી રીતના આમ કરવાનું, બરાબર થઈ ગયો ઘરનો દરવાજો સરસ મજાનો. ઘરનો દરવાજો થઈ ગયો. હવે ફૂલનું કુંડું બનાવવાનું છે. ફૂલનું કુંડું તો કઈ રીતના કરીશું? તો કે આવી રીતના આમ કરી
છીએ ને આવી રીતના આમ કરતું હતું. બરાબર કે થઈ ગયું આ રીતના. પછી જુઓ તો કે બારીના પડદા કરવાના છે. બારીના પડદા કઈ રીતના આપણે કરીશું? તો કે આવી રીતના બારીનો આપણે પડદો કર્યો, તમે જોઈ શકો છો. તો આ રીતના તમારે પણ ચિત્ર હશે એ આપણે રફનોટની અંદર દોરીશું. પછી જુઓ તો કે રેખાઓનું અથા દર્શન દૂર જતી રેખા કી વસ્તુ આપણને નાની દેખાય છે. તમે જુઓ તો કે આ સીડીસી આપણને કેવી આમ જોઈએ તો કેવી લાગે છે? તો કે નાની થતી દેખાય આમ આપણને. તો કે અહીંયા તમે જોઈ શકો છો તો કે અહીંયા દાદરસી મોટો લાગે, પણ અહીંયા છતાં આપણને નાની લાગે છે. આ એંગલ છે તમે જોઈ શકો, અહીંયા કેવી સરસ લાગે છે મોટી, પણ અહીંયા છતાં આપણને દૂર છતાં એ નાની વસ્તુ દેખાતી હોય છે. પછી તમે જોઈ શકો રેખાઓ પરથી આકારો, આપણે રેખાઓ પરથી આકારો દોરવાના છે તો એ આપણે દોરીશું. જો આ ચોરસ બનાવ્યું, હવે એની ઉપરથી આપણે સરસ મજાનું નીચેનું ઘર સી આપણે બનાવવાનું છે. તમે પણ મારી સાથે સાથે બનાવજો. બરાબર બન્યું ઘર. હવે પછી તમે જોઈ શકો છો કે આપણે સ્કૂલ બસ બનાવવાની છે, એનો આકાર કેવો છે? તો કે લંબચોરસ છે. શી લંબચોરસ? તો કે એમાં સરસ રીતે આપણને ડિઝાઇન કરવાની કીધી છે. બરાબર જો આપણે બનાવ્યું, પછી બોલ કે આ રીતના આપણે બોલ બનાવશું.
અને એની અંદર આપણે સરસ રીતે ડિઝાઇન કરવાની છે। બરાબર, આ બોલ બનાવ્યો, હવે આપણને ત્રિકોણ બનાવવાનું છે। અને એમાંથી આપણે સરસ રીતે લેમ્પ બનાવવાનો। બરાબર, ઓકે। હવે આપણને શું કીધું છે, નળાકાર બનાવો। આપણે બનાવશું કઈ રીતના, આવી રીતના નળાકાર બનાવ્યો છે। બરાબર, તો કે ભૌમિતિક આકાર પરથી બનતા બધા સાધનો છે, તમે નળાકાર જોયું તો કે હવે તમે જોઈ શકો છો કે આ ચોરસ, તો કે અલગ અલગ દિશાઓમાંથી જોતા તે એક ચોરસ ઘણ આ રીતે દેખાય છે। તમે આ રીતના જુઓ તો આ રીતના દેખાશે, આમ જુઓ તો આમ દેખાશે, આ રીતના જુઓ તો આ રીતના, તો કે અલગ અલગ રીતે આપણને જોવા મળે છે। પછી જુઓ છાયા પ્રકાશની સમજ, તો કે લંબચોરસ, ચોરસ, ત્રિકોણ, પિરામિડ, વર્તુળ અને નળાકાર, તો કે આ છાયા પ્રકાશની આપણે પ્રકાશની સમજ શીખી, કે છાયા પ્રકાશ કઈ રીતના આપણને દેખાય છે। પછી જો અહીં ઉપર જુદી જુદી રેખાઓનો ઉપયોગ આકારના સર્જનમાં કેવી રીતે થાય તેની સમજ આપીશ। ભૌમિતિક આકારોને આધારે જુદા જુદા આકારોના સર્જનમાં કેવી સરળતા રહે છે તેની સમજ આપીશ। યથાદર્શનમાં રેલગાડીનો પાટો સામેથી જોઈએ તો આગળ જતાં એક થતો લાગે છે। આપણે જો એસીડી હોય કે રેલગાડીનો પાટો હોય, આપણે આગળ જતાં કેવો લાગે છે, તો કે નાનો થાય છે। આ વાત દ્વારા આપણે સમજી શકાય કે દૂર જતી વસ્તુ નાની દેખાય છે અને નજીકમાં મોટી દેખાય છે। ચોરસને બરાબર સામેથી, બાજુમાંથી અને ઉપરની તરફ દેખાય તે રીતે બાજુમાંથી જોતાં કેવો ફેરફાર થાય છે તે દર્શાવ્યું છે। આ રીતે અહીં રેખાંકન, આકાર અને અધ્યાદર્શનની સમજ આપીશી। જમણી બાજુ સરળ રીતે સાયા પ્રકાશની સમજ આપીશી, અને સાયા પ્રકાશની વિરુદ્ધ દિશા હોય તો આ સમગ્ર ચિત્રનો ધ્યાનપૂર્વક આપણે અભ્યાસ કર્યો છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ રીતના સરસ રીતે ચિત્ર મેં તમને જે રીતના કરાવ્યા એ પ્રમાણે તમારે રફનોટની અંદર એકવાર કરવાના રહેશે, અને આપણે આવતા લેક્ચરની અંદર આગળના પેજથી જોઈશું।